વૃક્ષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષરશઃ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ખોટો નિર્ણય નુકસાન કરાવી શકે એમ છે. નાણાકીય બાબતની અંદર થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. અને પરિવારના કામકાજની અંદર આજે ધ્યાન આપીને કાર્ય કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મેષ રાશિ વાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું. નમઃ શંભવાય ચ મજો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન સામ સદાશિવના ચરણ કમલની અંદર નમસ્કાર કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સંતાનના સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કામકાજમાં અપજસથી બચવું પડે, કારણ કે માનહાનિ પ્રતિષ્ઠાહાનિના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે આવકના પ્રમાણમાં જ આવક વધી શકે છે. કોઈ પણ કામમાં આજે તમે બંધાયેલા રહેશો ને એટલા માટે આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું, દૂધ અર્પણ કરવાનું ને સાથે સાથે મહેશાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતે અઘોરાનના પરો મંત્રો નાસ્તિતત્વ ગુરો પર એટલે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો પોઝિટિવ લાભ રહેશે. દર્શક મિત્રો રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર ક છે અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં આજે સામાન્ય ફળ મળતું જણાશે. આકસ્મિક ધનલાભના સુંદર મજાના યોગો છે અને લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. ઓચિંતાનો અને ઝડપી નિર્ણય કરેલો તમને સમસ્યા આપી શકે એમ છે. પરિવારનો આજે ભરપૂર સહયોગ મળી શકશે. આજના દિવસની અંદર લિંગાષ્ટકમ નો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર ડ ને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે વડીલોના આશીર્વાદથી તમને લાભ મળતો જણાશે. કોઈ નજીકના સંબંધીથી તમને સહયોગ સારો એવો મળતો જણાય. વ્યવસાયની અંદર આજે સારી આવક મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસમાં વાહન માટેના યોગ બહુ જ સારા છે, એટલે વાહન લેવું હોય ને તો આજે ખરીદી કરી લેવાની. શિવ તાંડવ સ્તોત્ર, રાવણ કૃત શિવ તાંડવ સ્તોત્ર, જટા હસમ બ્રહ્મ બ્રહ્મમ નિલિંબા નિર્જરે. આજના દિવસની અંદર શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ 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 લાભ મળશે. વાત કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે આજે ઉજળી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. નિર્ણય સમજી વિચારીને લેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એટલે કે મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે, પરંતુ મિત્ર તો દુઃખમાં આગળ રહેવા વાળા હોય એટલે 100% તમને સારો લાભ આપશે. મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. અને વાત સિંહ રાશિ વાળા જાતકોના ઉપાયની કરીએ. સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન આપવું ને ખાસ કરીને ટાઈમ કમિટમેન્ટ જાળવવું બહુ જરૂરી રહેશે, તો અવશ્ય લાભ મળી શકે. ને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર પ ઠ અને હણ છે જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસમાં પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી સાવધાની રાખશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોઈ પણ રોકાણમાં કાળજી રાખી ધ્યાન રાખીને કામ કરજો. નોકરિયાત વર્ગને કામકાજની અંદર આજે મહેનત વધારે કરવી પડી શકે એમ છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મય નકારાય નમઃ શિવાય. શિવ પંચાક્ષર સ્તોત્રનો આજે પાઠ કરજો, પોઝિટિવ લાભ રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ. વાત કરી લઈએ દર્શક મિત્ર તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારી વાળા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વ્યવસાયિક વ્યવહારોની અંદર તમને સારો લાભ મળી શકે ને દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી ચલભર રહેતી જણાશે. આજે પૈસા લેવામાં અને પૈસા દેવામાં કાળજીથી કામ લેવું પડશે. કયો ઉપાય કરવાનો? ભગવાન શંકરના મંદિરે દૂધનો અભિષેક કરવાનો છે. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ રહેશે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ.
રોગ અને શત્રુ આ બંને તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. શેરબજારની અંદર આજે ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે ને વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો છે. આજે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારે શિવ ભગવાનના મંદિરે જવાનું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત ધનરાશિની વાત કરી લઈએ. ધનરાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે બૌદ્ધિકો અને મહેનતનું પરિણામ મળતું જણાશે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાયને સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરશો તો તમને સારો લાભ મળી શકશે. આજના દિવસમાં તમારા કામકાજની કદર થતી જણાય. આજના દિવસની અંદર તમને લાભ મળતો જણાયને પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો આજના દિવસમાં શિવજી મહારાજના મંદિરે જવાનું. શિવજી મહારાજના મંદિરે જઈને ખાસ કરી અને ભગવાન શંકર ઉપર તમારે જલનો અભિષેક કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે માતાની સેવાથી તમને લાભ મળી શકે. દર્શક મિત્રો, આપણા સંબંધો છે ને એ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. માતાની સેવા કરવાથી ચંદ્ર ગ્રહ બલવાન થશે. પરિવારની અંદર સૂર્ય પિતા છે, મંગળ મહારાજ છે, નાનો ભાઈ છે, બુધ છે, બેન અને ફૈબા છે, ગુરુ મહારાજ તમારા વડીલો છે ને શુક્ર તમારા પત્ની છે ને એટલા માટે દર્શક મિત્રો પતિ અને પત્નીનું સુખ પણ સારું જોતું હોય તો શુક્ર સારો હોવો જોઈએ. એટલા માટે આજના દિવસમાં પરિવારની અંદર પ્રેમ જળવાય, સારા કામકાજની અંદર યાત્રાનું આયોજન થઈને ખોટા ખર્ચ થોડો ઘણો વધતો જણાશે. કયા ઉપાય કરવાનો? શિવજી મહારાજના મંદિરે જઈ પંચામૃત દ્વારા ભગવાન શંકર ઉપર અભિષેક કરવાનો. નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા અભિષેક કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર ક્યારેય પણ વોશરૂમ ના હોવો જોઈએ. દક્ષિણ પશ્ચિમ દિશા એ પિતૃઓની દિશા માનવામાં આવે છે. એટલા માટે દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર જો વોશરૂમ હોય તમારે તો એનાથી પિતૃદોષ ઉત્પન્ન થાય છે, નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. માટે આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ઘરના વડીલોથી તમને આજે ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. સંપત્તિને લગતા કામકાજની અંદર સહયોગ મળતો જણાય ને વ્યવસાયની અંદર સામાન્ય સમસ્યાઓનું પ્રમાણ રહેતું જણાશે. કરેલી મહેનત સારું ફળ આપી શકે એમ છે. આજે શિવજી મહારાજના મંદિરે જવાનું અને સુખડીનો પ્રસાદ અર્પણ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ ચ જ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નાણાકીય સફળતા આજે તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય, પરંતુ પરિવારમાં તણાવ રહેશે, પરિવારમાં ચિંતા રહેશે. માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. જમીન મકાનને લગતા કામકાજની અંદર આજે સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિ વાળા જાતકોએ આજે ગાય માતાને ઘાસ અર્પણ કરવાથી પોઝિટિવ લાભ મળશે. વાત દર્શક મિત્રો રાહુ મહારાજની કરવાની છે, નૈઋત્ય દિશાની કરવાની છે. નૈઋત્ય દિશાથી લાભની કરવાની છે, પરંતુ રોકાવ